હિન્દુ ધર્મના મહાન ગ્રંથોના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી ગૌ માંસ ખાવાની દુષ્પ્રેરણ કરી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતું લખાણ લખી પેમ્પલેટ બનાવીને પ્રસિદ્ધ કરતા મુસ્લિમ મુક્તિની ભરૂચ રૂરલ પોલીસ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલની સૂચના મુજબ 3/8/2024 રોજ દાખલ થયેલ ગુનાના કામના આરોપી મુક્તિ અહેમદ પટેલ રહેવાસી ટીપુ સુલતાન કોલોની કંથારીયાએ હિન્દુ ધર્મની લાગણી દુભાવતું લખાણ માંસાહાર ધર્મ અને પ્રકૃતિની દ્રષ્ટિએ નામનું પેમ્પલેટમાં પેજ નંબર 1-18 તથા ગૌ અને ગૌવંશ હત્યા મુસલમાન શું કરે વિષય ઉપર લખાણ લખી પ્રિન્ટ આઉટ બહાર પાડી હિન્દુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત મનુસ્મૃતિ ઉપનિષદ પુરાણો વગેરેમાં લખેલ સંસ્કૃત ભાષાના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ ગૌ માંસ ખાવા અંગેની ખોટી હકીકતો જણાવી હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી દ્વેષપૂર્ણ ઇરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌ માંસ ખાવાનું દુષ્પ્રેરણા હિન્દુ ધર્મના લોકોનું તથા ધર્મનું અપમાન કરી ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડી બે જ્ઞાતિ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી ઉદ્ભવે અને શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરી તેમજ દેશની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડી પેમ્પલેટ બનાવીને પ્રસિદ્ધ કરી ગુનો કરતા આરોપી વિરુદ્ધમાં ફરિયાદીના ફરિયાદ આધારે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપી અબ્દુલ અઝીઝ અહેમદ પટેલની ગણતરીના કલાકમાં અટક કરી તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ એમાં હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કૌમી વૈમનસ્ય ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અઝીઝ અહેમદ પટેલ કે જે એનું ઉર્ફે મુફતી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યો છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો તો હવે ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં જેમાં સ્ટાન્ડર્ડ 8-12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ, એટલું જ નહીં તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1-to-1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવે છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ સાથે.